नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। नील माधव पब्लिक स्कूल तरफ थी आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आपने धोरण 5 विषय आसपास में पाठ 5 बीज 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 विषय अँ जानू है। तो ते बदा तो पाठ्यपुस्तक और आइडियल बुक पास लैने बेसवा है। आ वीडियो ने त्या अपने अगौना वीडियो में प्रश्न नंबर 45 सुधी जोई गया। हवे आजे आपने प्रश्न नंबर 46 थी शुरू करीशू। तो चालो हवे आपने शुरू करिए। पाठ 5 बीजनो फैलावो एटले के भटकता जे बीज छे तेना विषे अहीं जोईए। तेमा प्रश्न नंबर 46, वृक्षोना बीज हरी फरी सके छे। वृक्षोना जे बीज छे ते हरी फरी सके छे, खरुं खोटू? तो खरुं आवशे। वृक्षोना बीज छे ते एक ज जग्याए रहेता नथी, ते हरी फरी शके छे। जो ते एक ज जग्याए रहे तो तेनो फैलावो थतो नथी अने तेमांथी बीजा वृक्षों पण उगे नहीं। एटले वृक्षोना बीज छे ते हरी फरी शके छे। प्रश्न नंबर 47, वृक्षोना बीज फैलावामां માણસનો કોઈ ફાળો નથી। હવે વૃક્ષોના જે બીજ છે તે ફેલાવવામાં માણસનો કોઈ ફાળો નથી, ખરું ખોટું? તો ખોટું આવશે, કેમ કે વૃક્ષોના બીજ છે તે ફેલાવવામાં માણસોનો મહત્ત્વનો ફાળો છે, કારણ કે માણસો છે તે વૃક્ષોના બીજ ફેલાવે છે, એટલા માટે જવાબમાં આવશે ખોટું। પ્રશ્ન નંબર 48, બીજના ફેલાવવા માટે કોણ કોણ મદદરૂપ છે? હવે બીજને બીજ છે તેને ફેલાવવા માટે કોણ કોણ મદદરૂપ છે? ચાલો જવાબમાં જુઓ। બીજના ફેલાવવા માટે પ્રાણીઓ, પક્ષીઓ, માણસો, હવા, પાણી, ઝાડ વગેરે મદદરૂપ છે। કોણ કોણ છે બીજના ફેલાવવા માટે મદદરૂપ? કોણ કોણ છે? તો બીજના ફેલાવવા માટે પ્રાણીઓ, પક્ષીઓ, માણસો, હવા, પાણી, ઝાડ વગેરે, આ બધા દ્વારા બીજનો ફેલાવો થાય છે। પ્રશ્ન નંબર 49, પક્ષીઓ અને પ્રાણીઓ બીજના ફેલાવવામાં કઈ રીતે મદદરૂપ છે? હવે પક્ષીઓ અને પ્રાણીઓ છે તે બીજના ફેલાવવામાં કઈ રીતે મદદરૂપ છે? ચાલો જવાબમાં જુઓ। પક્ષીઓ અને પ્રાણીઓ ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ખાય છે। પક્ષીઓ અને પ્રાણીઓ છે તે ફળો, શાકભાજી, ફૂલો વગેરે ખાય છે ને, પણ તેના બીજને જ્યાં ત્યાં થૂકી દે છે, અને તે જે ફળ, શાકભાજી, ફૂલ ખાય છે તેના જે બીજ છે તે બીજને ગમે ત્યાં ફેંકી દે છે અથવા ગળી જાય છે, અથવા તો તે ગળી જાય છે। તેમની લાદ કે ચરક દ્વારા આ બીજ વિવિધ જગ્યાએ પહોંચી જાય છે, અને તેઓ ગળી જાય તે પછી તેમની લાદ કે ચરક દ્વારા આ બીજ છે તે વિવિધ જગ્યાએ પહોંચી જાય છે। આ રીતે તેઓ બીજના ફેલાવવામાં મદદ કરે છે। જોયું કઈ રીતે કરે છે? જે ફળો, શાકભાજી, ફૂલો વગેરે ખાય છે અને તે બીજને ગમે ત્યાં થૂકી દે છે અથવા તો તેને ગળી જાય છે, જો ગળી જાય તો તેની લાદ અથવા ચરક દ્વારા આ બીજ વિવિધ જગ્યાએ પહોંચી જાય છે, અને આ રીતે બીજના ફેલાવવામાં મદદ કરે છે। હવે પ્રશ્ન નંબર 50 જોઈએ। ખાલી જગ્યા બીજ હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે। હવે કયા બીજ હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય? તો હલકા બીજ, જવાબમાં શું આવશે? હલકા બીજ, જે બીજ હલકા હોય તે હવા દ્વારા ઉડી જાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે। પ્રશ્ન નંબર 51, પતંગિયા ખાલી જગ્યાના બીજના ફેલાવવામાં મદદરૂપ છે। હવે પતંગિયા છે એ શેના બીજના ફેલાવવામાં મદદરૂપ છે? તો પતંગિયા ખાસ ક્યાં જોવા મળે? તો ફૂલો ઉપર, એટલા માટે જવાબમાં આવશે ફૂલો, જે ફૂલોના બીજ છે તે ફેલાવવામાં મદદરૂપ છે। હવે પ્રશ્ન નંબર 52, કેટલાક બીજ કપડાં પર પણ ચોંટી જાય છે, ખરું ખોટું? તો ખરું આવશે, કેટલાક એવા બીજ પણ છે જે કપડાં ઉપર ચોંટી જાય છે। હવે પ્રશ્ન નંબર 53, કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે? તો કેટલાક એવા છોડ પણ છે
જે પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે, તો ખરું ખોટું આવશે? તો ખરું. હા, કે ઘણા એવા છોડ છે જે પોતાના બીજને જાતે જ દૂર સુધી ફેલાવે છે, એટલે ખરું આવશે. પ્રશ્ન નંબર 54, ખાલી જગ્યા પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. હવે કોણ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે? તો જવાબમાં આવશે સોયાબીન. સોયાબીન છે તે પોતાના બીજ છે તેને જાતે દૂર સુધી ફેલાવે છે. એ પ્રશ્ન નંબર 55, શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં છોડ ઉગતા જોયા છે? અને જોયા તો ક્યાં ક્યાં જોયા, એટલે કે કયા કયા છોડ જોયા? જવાબમાં લખો હા, અમે દિવાલ પર કે કૂવામાં કયા કયા જોયા. જો ધ્યાન આપજો, હા અમે દિવાલ પર કે કૂવામાં વડ, પીપળો, લીમડો વગેરે છોડ ઉગતા જોયા છે. કયા કયા જોયા? વડ, પીપળો, લીમડો વગેરે છોડ ઉગતા જોયા છે. પ્રશ્ન નંબર 56, દિવાલ કે કૂવામાં બીજ કોની મદદથી પહોંચે છે? હવે દિવાલ કે કૂવામાં બીજ કોની મદદથી પહોંચે છે? ત્યાં કોઈ ઉગાડવા તો ગયું નથી, તો કઈ રીતે પહોંચે છે? તો જવાબમાં લખો, દિવાલમાં કે કૂવામાં બીજ હવા, પાણી કે પક્ષીઓની મદદથી પહોંચે છે. કઈ રીતે પહોંચે? તો બીજ છે તે હવાના માધ્યમથી પણ પહોંચે, પાણી વડે પણ પહોંચે, અને પક્ષીઓની મદદથી પણ પહોંચે છે. એ પ્રશ્ન નંબર 57, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? હવે બીજ છે તે ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? ચાલો જુઓ જવાબમાં. જો બીજ ફેલાય નહીં તો ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે. બીજ ફેલાય નહીં તો ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે. કઈ સમસ્યા ઊભી થાય તે આગળ જોઈએ. જેમ કે બધા જ બીજ વૃક્ષ પર રહી જાય, હવે બધા બીજ છે તે વૃક્ષ પર રહી જાય, તેથી તે વૃક્ષ બીજે ક્યાંય થાય નહીં. જો બધા બીજ છે તે વૃક્ષ પર જ રહી જાય, વૃક્ષ પરથી નીચે પડે નહીં અને ફેલાય નહીં, તો તે વૃક્ષ બીજે ક્યાંય ઉગે નહીં. હવે બીજના બીજી જગ્યાએ બીજ પડે નહીં કે જાય નહીં, તો એટલે કે ફેલાય નહીં તો વૃક્ષ ઉગી શકે ના. તો બીજ છે જો વૃક્ષ પર જ રહી જાય તો બીજું વૃક્ષ થાય નહીં, અને વૃક્ષોની આસપાસ જ તેના બીજ પડતા તેની નજીકમાં જ તેનું બીજું વૃક્ષ બનવા માંડે, પણ તેને પૂરતા હવા પાણી ન મળે તો તે થોડા સમયમાં નાશ પામે છે. જો વૃક્ષોની વૃક્ષોની આજુબાજુ જો તેના બીજ પડતા તેની નજીકમાં જ તેનું બીજું વૃક્ષ થાય ને, તો શું થાય? તો તેનું જે બીજું વૃક્ષ છે બનવા માંડે છે, એટલે કે ઉગવા લાગે, અને તેને જો હવા પૂરતા પ્રમાણમાં હવા કે પાણી ન મળે તો તે થોડા સમયમાં નાશ પામે છે. કારણ કે વૃક્ષને ઉગવા માટે હવા અને પાણીની ખાસ જરૂર છે. હવે પ્રશ્ન નંબર 58 જુઓ, બીજ કેવી રીતે ફેલાય છે? હવે બીજ છે તે કેવી રીતે ફેલાય છે અને તેની જુદી જુદી યાદી બનાવવાની છે? ચાલો જવાબમાં જુઓ. બીજ જુદી જુદી રીતે ફેલાય છે. કઈ રીતે ફેલાય? જુદી જુદી રીતે. માં પહેલું છે, માણસ ફળ ખાતી વખતે જ્યાં ત્યાં તેના બીજ નાખી દે છે. હવે આપણે લોકો જે ફળ ખાઈએ છીએ તે ફળ ખાઈને જ્યાં ત્યાં આપણે જ્યાં ત્યાં બીજ નાખી દઈએ છીએ. કંઈ તેને ડસ્ટબિનમાં યા કોઈ એક જ જગ્યાએ એકઠા કરીને નાખીએ ના, તો આપણે ફળ ખાઈને તેના બીજ છે તે જ્યાં ત્યાં નાખી દઈએ છીએ. પછી બીજું છે, પ્રાણી અને પક્ષીઓએ ખાધેલા અને ન પચેલા આખા બીજ તેમના મળ સાથે જ્યાં ત્યાં ફેલાય છે. હવે પ્રાણીઓ અને પક્ષીઓ છે તેમણે જે બીજ ખાધેલા છે તે ખાધેલા બીજ, અને તે ખાધેલા બીજ જો પચેલા ન હોય તો એ આખા બીજ તેમના મળ દ્વારા જ્યાં ત્યાં ફેલાય છે. ત્રીજું જુઓ, પાણીમાં પડેલા બીજ પાણીના પ્રવાહના કારણે ફેલાય છે. જો પાણીમાં પડેલા જે બીજ છે તે કઈ રીતે ફેલાય? તો પાણીના પ્રવાહ દ્વારા ફેલાય છે. પાણી કંઈ એક જ જગ્યાએ સ્થિર તો રહેતું નથી, તેનો પ્રવાહ વહેતો રહે છે, તો એ
પાણીના પ્રવાહના કારણે ફેલાય છે. ચોથું જુઓ, હલકા બીજ હવા દ્વારા ફેલાય છે. જો બીજ હલકા હોય તો તે હવા દ્વારા ફેલાય છે. અને પાંચમું, કેટલાક બીજ પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને પ્રાણીઓના હલનચલન સાથે જુદી જુદી જગ્યાએ ફેલાય છે. હવે કેટલાક બીજ એવા છે જે પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને પ્રાણીઓ હલનચલન કરે એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે તો એ જગ્યાએ જુદી જુદી જગ્યાએ એ રીતે બીજ ફેલાય છે. છઠ્ઠું જુઓ, અમુક વનસ્પતિની સિંગ જાતે ફાટે છે જેમાંથી બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. હવે અમુક વનસ્પતિ એવી છે જેની સિંગ જાતે જ ફાટે છે અને તેમાંથી જે બીજ નીકળે છે તે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. હવે સાતમું જુઓ, ક્યારેક નાના જીવજંતુઓ પણ બીજનું વહન કરે છે. તો કેટલાક નાના જીવજંતુઓ છે તેઓ પણ બીજનું વહન કરે છે. દાખલા તરીકે કીડી, તમે જુઓ કીડી છે તે જે દાણા ખાય છે તે દાણાને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે. એ રીતે જીવજંતુઓ, નાના જે જીવજંતુઓ છે તેઓ પણ બીજનું વહન કરે છે. હવે આગળ જુઓ, વેલ્ક્રોની શોધ. હવે વેલ્ક્રો છે તેની શોધ કોણે, ક્યારે, કઈ રીતે કરી તેના વિશે આપણે જોઈએ. માં પ્રશ્ન નંબર 59, વેલ્ક્રોની શોધ કઈ સાલમાં થઈ. હવે વેલ્ક્રો છે તેની શોધ કઈ સાલમાં થઈ, તો જવાબમાં આવશે ઈસવીસન 1948. શું આવશે? પહેલું એ આવશે ઈસવીસન 1948માં. એ પ્રશ્ન નંબર 60, વેલ્ક્રોની શોધ ખાલી જગ્યા કરી હતી. હવે વેલ્ક્રોની શોધ કોણે કરી હતી, તો જ્યોર્જ મેસ્ટ્રલે. કોણે કરી હતી? જ્યોર્જ મેસ્ટ્રલે કરી હતી. પ્રશ્ન નંબર 61, વેલ્ક્રોની શોધ કયા દેશમાં થઈ હતી. હવે વેલ્ક્રો છે તેની શોધ કયા દેશમાં થઈ હતી, તો જવાબમાં આવશે બી સ્વિટ્ઝરલેન્ડ. કયો આવશે? સ્વિટ્ઝરલેન્ડ. હવે નેક્સ્ટ પેજમાં જુઓ, પ્રશ્ન નંબર 62, જ્યોર્જ મેસ્ટ્રલે ખાલી જગ્યામાંથી પ્રેરણા લઈને વેલ્ક્રોની શોધ કરી હતી. જ્યોર્જ મેસ્ટ્રલ હતા તેમણે સેનામાંથી પ્રેરણા લઈને વેલ્ક્રોની શોધ કરી હતી, તો પ્રકૃતિમાંથી પ્રેરણા લઈને તેમણે વેલ્ક્રોની શોધ કરી હતી. હવે પ્રશ્ન નંબર 63 જુઓ, કઈ ઘટના પરથી જ્યોર્જ મેસ્ટ્રલે વેલ્ક્રો બનાવવાનો વિચાર આવ્યો. હવે કઈ ઘટના પરથી જ્યોર્જ મેસ્ટ્રલે વેલ્ક્રો બનાવવાનો વિચાર આવ્યો, તો ચાલો જવાબમાં જોઈએ. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે તેમના કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. હવે એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ હતા તેઓ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે તેમના કૂતરાના શરીર ઉપર કોઈ વસ્તુ ચોંટેલી જોઈ હતી. તે એક પ્રકારના બીજ હતા. તે શું હતું? એક પ્રકારના બીજ હતા જે કૂતરાના શરીર પર ચોંટ્યા. તે હવે તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું. હવે તે જે બીજ કૂતરાના શરીર પર ચોંટ્યું હતું તે બીજ તેમણે લઈને બીજે ચોંટાડ્યું, તો તેમણે જે બીજે ચોંટાડ્યું ત્યાં પણ તે બીજ ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા અને તે બીજનું સૂક્ષ્મદર્શક યંત્રમાં નિરીક્ષણ કર્યું, તો તેમાં તેમને બીજ ઉપર નાના નાના હૂક દેખાયા કે જેની મદદથી તે કપડાં પર સહેલાઈથી ચોંટી જતા હતા. હવે તેમણે પછી શું કર્યું, બીજ છે તે બીજી જગ્યાએ પણ ચોંટી ગયું, તો તેમને એ જોઈને ખૂબ આશ્ચર્ય થયો અને તે પછી તેમણે તે બીજનું સૂક્ષ્મદર્શક યંત્ર આવે તે સૂક્ષ્મદર્શક યંત્રમાં નિરીક્ષણ કર્યું અને તેમાં તેમને બીજ ઉપર નાના નાના હૂક દેખાયા. એટલે સૂક્ષ્મદર્શક યંત્રમાં તેમણે એ બીજનું નિરીક્ષણ કર્યું, તો તે બીજની અંદર તેમને બીજ ઉપર નાના નાના હૂક દેખાયા કે જેની મદદથી તે કપડાં પર સહેલાઈથી ચોંટી જતા હતા. તે એ જે હૂક હતા એ હૂકની મદદથી તે કપડાં ઉપર સહેલાઈથી ચોંટી જતા હતા.
આ ઘટના પરથી મેસ્ટ્રલે વેલક્રો બનાવવાનો વિચાર આવ્યો. હવે આ ઘટના ઉપરથી મેસ્ટ્રલને વેલક્રો બનાવવાનો વિચાર આવ્યો. તો જોયું વેલક્રો બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો. તો ચાલો હવે આજે આપણે પ્રશ્ન નંબર 63 સુધી જોયું. નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર 64થી આપણે શરૂ કરીશું. તો તમે બધા તમારી આ બધા પ્રશ્નોને ઘરે વાંચજો અને આ વિડીયોને જોવા માટે થેન્ક યુ.